કેમ છો? એકદમ મજામાં? અરે વાહ, આજે તો તમે બધા મારી રાહ જોતા હતા એવું લાગે છે. સાચી વાત ને? ઓકે, તો બાળ મિત્રો, જો હું તમારી સાથે પાછી ભૌમિતિક આકારો લઈને આવી ગઈ છું. બાળ મિત્રો, આપણે આના આગળના વિડીયોમાં લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ દોરતા શીખ્યા હતા. સાચી વાત ને? અને આની અંદર આપણે રંગપૂર્ણી પણ કરી હતી, કઈક જુદી રીતે. સાચી વાત છે ને? તો આજે પણ આપણે રંગપૂર્ણી પણ કરીશું અને દોરતા શીખીશું. આગળ આપણે લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ દોરતા શીખ્યા હતા. તો હા, આજે આપણે જે આકારો શીખવાના છીએ ને, પિરામિડ, વર્તુળ અને નળાકાર, આ તમારે દોરવાના છે, દોરતા શીખવાના છે અને રંગપૂર્ણી પણ કરવાની છે. પણ તમારા ચિત્રકામના કોરા ચોપડામાં, અને આવા ચોપડાની અંદર તમે ચોરસ, ચોરસ ત્રિકોણ ને લંબચોરસ દોર્યા છે, ચોરસ ત્રિકોણ ને લંબચોરસ દોર્યા છે. હવે તમારે કોરા ચોપડાની અંદર પિરામિડ, વર્તુળ અને નળાકાર દોરતા શીખવાનું છે. તો તમે બધા એકદમ રેડી છો ને? તો તમારી પેન્સિલ અને તમારો કોરો ચોપડો લઈને રેડી થઈ જાઓ. પહેલા તો તમારા ચોપડાની અંદર તમારે ફરતે બોર્ડર કરવાની છે. સમજ પડી ને? તમારા પેજની અંદર તમારે શું કરવાની છે? પેન્સિલથી બોર્ડર કરવાની છે. એ આગળ તમે શીખી જ ગયા છો. સાચી વાત ને? તો હવે હું તમને પિરામિડ દોરતા શીખવાડવાની છું. તો ફ્રેન્ડ્સ, બધા રેડી છો દોરવા માટે? પણ ડ્રોઈંગની અંદર, ચિત્રકામની અંદર ઉતાવળ કરાય નહીં. આગળના વિડીયોમાં મેં તમને પેન્સિલ કેવી રીતે પકડવાની કીધી હતી. જ્યારે પણ આપણે દોરતા હોય ત્યારે એકદમ ઢીલી, એકદમ જ સોફ્ટ રીતે પકડીને ચિત્રકામ કરવાનું, ડાર્ક ડાર્ક કરવાનું નહીં. અને બાળમિત્રો, પિરામિડનો આકાર કેવો હોય છે? ત્રિકોણ જેવો હોય છે ને? થોડોક થોડોક ત્રિકોણ જેવો હોય છે. તો આપણે ત્રિકોણ દોરતાના આગળના વિડીયોમાં શીખી જ ગયા છે. સાચી વાત ને? તો બાળ મિત્રો, ત્રિકોણની ત્રણ બાજુ કેવી હતી? ત્રણ બાજુ કેવી હતી? સરખી હતી ને? તો જો મેં અહીંયા ત્રણ ડોટ કર્યા છે, તો પહેલા હું આ ડોટને આની સાથે જોડી દઉં છું અને પછી હું આ ડોટને આની સાથે જોડી દઉં છું. બાળ મિત્રો, ત્રિકોણ આવું જ હોય ને? આ અહીંયાનો જે વચ્ચેનો જે ડોટ છે, જે ટીપકું છે, તેને મેં ક્યાં જોડ્યું? આની સાથે. અને પછીનો જે ટીપકું હતું તેને મેં આની સાથે જોડ્યું. તો આપણો આ ત્રિકોણ જેવો શેપ થઈ ગયો. પણ ટીચરે અહીંયા દોર્યું નથી, આ ત્રિકોણ અહીંયા પૂરું કર્યું નથી. તો શું કરીશું? એ જ શીખવાનું છે. બાળ મિત્રો, આ જે વચ્ચેનું જે બિંદુ છે, આ જે વચ્ચેનું જે ટીપકું છે, તેને આપણે એની સિદ્ધાંતની અંદર અહીંયા, મતલબ કે થોડા દૂર એક પોઈન્ટ કરીશું અને પછી આને જોડીશું. આ અને આ બિંદુ સરખું હોવું જોઈએ તો જ પિરામિડ બનશે. આ અને આ સરખું જ હોવું જોઈએ તો જ પિરામિડ બનશે. આ અને આ બિંદુ કેવું હોવું જોઈએ? સરખું. અને આ પણ સરખું. ખ્યાલ આવ્યો? આ અને આ ને આ, આ બધા જ પિરામિડ ઓલ્ટોને એકબીજાની સાથે જોઈન્ટ થાય છે, જેમ કે આ પણ અને આ પણ. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હવે આપણે દોરવાનું છે ગોળ. બાળ મિત્રો, તમારે ગોળ કેવી રીતે દોરવાનું છે એ હું તમને કહું છું. તમારી પાસે તમારી મમ્મી પપ્પા, મમ્મીની બંગડી હશે, છે ને મમ્મી પાસે બંગડી, યા ફિર તમારી બાની બંગડી હશે. એ બાની બંગડી તમારે વચ્ચે મૂકવાની છે ને ફરતે ગોળ દોરવાનો છે. તમારું ગોળ આ રીતે થશે. તમારી મમ્મીની બંગડી વચ્ચે મૂકીને પછી તમે દોરશો, એટલે તમારું ગોળ આ રીતે થશે. ઓકે, હવે હું તમને નળાકાર આકાર દોરતા શીખવાડીશ. બાળ મિત્રો, આપણે નળાકાર આકાર દોરવાનો છે. બાળ મિત્રો, એના માટે ફૂટપટ્ટીની મદદથી તમારે
6 સેન્ટીમીટર ની લાંબી ઊભી લીટી દોરવાની રહેશે. આ બાજુ પણ 6 અને આ બાજુ પણ 6 સેન્ટીમીટર ની ઊભી લીટી દોરવાની રહેશે. ઓકે, બે ઊભી લાઈન દોરી. હવે શું કરવાનું છે? હવે એને અર્ધગોળ દોરીને ઉપર અને નીચે અર્ધગોળ દોરીને પૂર્ણ કરવાનું છે. આ બે બિંદુ સાથે, આ બે લાઈન સાથે આપણે અર્ધગોળ દોરવાનું છે, ઉપરની બાજુ પણ અને નીચેની બાજુ પણ. હવે આ નીચેની બાજુ આપણે બહારની સાઈડ દોરીશું, જેમ આને અંદરની સાઈડ દોર્યો અને આને બહારની સાઈડ, એવી જ રીતે આને બહારની સાઈડ દોરીશું. બાળ મિત્રો, આ શું થઈ ગયું? નળાકાર. અને આ શું થઈ ગયું? જો બાળ મિત્રો, આ પિરામિડ, નળાકાર અને વર્તુળ દોરતા આજે આપણે શીખ્યા. હવે આપણે આ જ ત્રણ આકારોની અંદર આપણે રંગપૂર્ણી કરવાના છીએ. ઓકે, આપણે શું કરવાના છે? રંગપૂર્ણી કરવાના છે. આ ચિત્ર તમે તમારા કોરા ચોપડામાં દોર્યું છે ને, તો ચલો હવે આપણે આની અંદર રંગ પૂરતા શીખીએ. તો તમે બધા તૈયાર છો ને આની અંદર રંગપૂર્ણી કરવા? તો ચાલો રંગપૂર્ણી કરીએ. બાળમિત્રો, મેં તમને કહ્યું હતું ને કે પેપરની અંદર, તમારી નોટબુકની અંદર, તમારા ચોપડામાં, ડ્રોઈંગના ચોપડામાં જ્યારે પણ કોઈ પણ ચિત્ર દોરીએ ત્યારે આવી ચારેય બાજુ બોર્ડર કરવાની હને. તો જો અહીંયા પિરામિડ, નળાકાર અને વર્તુળ તૈયાર છે, અને મેં અહીંયા લખ્યું છે ભૌમિતિક આકારો. ઓકે, તો હવે આપણે આની અંદર રંગપૂર્ણી કરીશું. બાળ મિત્રો, પહેલાં હું પિરામિડની અંદર રંગપૂર્ણી કરીશ. મિત્રો, આપણે પિરામિડની અંદર રંગપૂર્ણી કરવાના છે. બાળમિત્રો, મેં તમને કહ્યું હતું ને પિરામિડના આ જે બધા બિંદુઓ હોય છે તે કેવા હોય છે? સરખા હોય છે. તો આ બિંદુથી આ બિંદુમાં એકદમ પતલી આપણે લાઈન દોરીશું. એ ખાલી કોણે દેખાશે? તમને જ. જો, એકદમ પતલી આ લાઈન ખાલી તમને જ દેખાશે, બીજા કોઈને દેખાશે નહીં. કેમ એવી લાઈન દોરી છે એની સમજ હું તમને પછી આપીશ, જ્યારે ચિત્ર થઈ જશે આપણું પૂર્ણ. ખ્યાલ આવ્યો? જો બાળમિત્રો, તમે પણ વિડીયોમાં ધ્યાનથી આ લાઈન જોશો તો જ દેખાશે, નહીં તો તમને આ લાઈન દેખાશે નહીં. સમજ પડી? હવે આપણે આની અંદર રંગપૂર્ણી કરવાના છીએ. પહેલાં આપણે બોર્ડર કેવી કરવાના છે? એકદમ ડાર્ક. રંગને કેવો રાખવાનો છે? એકદમ ટાઈટ પકડવાનો છે. ખ્યાલ આવ્યો? તમને એમ થતું હશે, ટીચર તમે તો આ એક સરખો રંગ કરવા લાગ્યા, પણ આપણે જે આ લાઈન કરી હતી એની બહાર જવા દેવાના નથી, અને કેવો રંગ કરશું? એકદમ ડાર્ક ડાર્ક. જો બાળમિત્રો, મારો આ રંગ થઈ ગયો એકદમ પૂર્ણ. જો મેં અહીંયા જે મારી લાઈન દોરી હતી પેન્સિલથી એકદમ ઝાંખી, જે ખાલી મને જ દેખાય, તો એ લાઈન સુધી જ રંગ પૂર્યો. હવે આપણે આગળ પૂરીશું, પણ કેવો પૂરવાનો છે? એકદમ ઝાંખો. એ અહીંયાથી જ સ્ટાર્ટ કરવાનું છે. આપણો રંગ બહાર જવા દેવાનો નથી. રંગને એક જ દિશામાં પૂરવાનો. બાળમિત્રો, આપણો આ રંગ થઈ ગયો રેડી. હવે આપણે નળાકારની અંદર રંગ પૂરીશું, પણ કોઈ પણ બાજુએ પૂરીએ તો એ બાજુ ડાર્ક ને સામેની બાજુ કેવી થઈ જશે? ઝાંખી. હવે આપણે આમાં કઈ રીતે પૂરવાના છે એ હું તમને બતાવું. જો બાળમિત્રો, આપણે આ બોર્ડરથી રંગ પૂરવાનું શરૂ કરીએ, તો આપણી આ બોર્ડર કેવી હશે? હા, ડાર્ક. બાળમિત્રો, તમને તો ખૂબ મજા આવી રહી લાગે છે,
જ્યારે પણ આપણે આવો શેડિંગ કલર પૂરીએ ત્યારે એ એકદમ ડાર્ક પૂરવાનો છે અને એક જ દિશામાં પૂરવાનો છે. જો બાળમિત્રો, અહીંયા ડાર્કથી લાઇટ થઈ ગયો. હવે આપણે અહીંયા શું કરીશું, જે ઉપરનો ભાગ છે ત્યાં એકદમ ડાર્ક રંગ પૂરીશું. ને ડાર્ક કરતાં કરતાં કેવો કરીશું, ઝાંખો. જો બાળમિત્રો, આપણો રંગ થઈ ગયો રેડી. હવે આપણે શું કરવાના છીએ, પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી આપણે આની બોર્ડર કરીશું. બાળમિત્રો, આ રીતે આપણા બંને ચિત્ર થઈ ગયા છે રેડી. તમારે પણ આ જ રીતે તમારા ચિત્રને અંદર રંગપૂરણી કરવાના છે અને તમારી કોરો જે ચોપડો છે એની અંદર તમારે આ જ રીતે દોરવાના છે. તો તમારે, મેં તમને અહીં બે ચિત્રમાં રંગ પૂરતા શીખવાડ્યા છે, તમારે આ વર્તુળની અંદર રંગ પૂરતા પૂરવાનો છે. તમારે જાતે આની અંદર રંગ પૂરણી કરવાની છે. ખ્યાલ આવ્યો ને બાળમિત્રો? બાળમિત્રો, તમારે પણ તમારી ચોપડીની અંદર આ જ રીતે રંગપૂરણી કરવાની છે અને તમારે તમારા ભૌમિતિક આકારો દોરવાના છે. તો જ્યારે પણ આપણે પાછા મળીશું ત્યારે હું તમારું આ ચિત્ર જોવાની છું. ઓકે, તમારે હવે જાતે વર્તુળમાં રંગ પૂરવાનો છે. તો બાળમિત્રો, ધ્યાનથી કરજો અને પાછી જવા નવા વિડીયો સાથે તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી આવજો.